नमस्कार विद्यार्थी मित्रों, आज आपने स्वाध्याय 2.1 ना दाखला नंबर 2 नो अभ्यास करीशु। अपनी रकम छे एक ऑफिस में नौकरी करता 60 कर्मचारियों ने पूरा वर्ष में उम्र नीचे प्रमाणे नोंधवामां आवी छे। आ माहिती परथी वर्ग लंबाई 5 लईने आवृत्ति वितरण तैयार करो। जे 60 कर्मचारी छे एमनी उम्र 32 वर्ष, 42 वर्ष, 48 वर्ष, 35 वर्ष, 23 वर्ष, 58 वर्ष, 52 वर्ष, 38 वर्ष, 36 वर्ष, 44 वर्ष, 48 वर्ष, 39 वर्ष, 24 वर्ष, 27 वर्ष, 29 वर्ष, 32 वर्ष, 34 वर्ष, 41 वर्ष, 45 वर्ष, 51 वर्ष, 30 वर्ष, 47 वर्ष, 45 वर्ष, 44 वर्ष, 52 वर्ष, 38 वर्ष, 41 वर्ष, 31 वर्ष, 25 वर्ष, 38 वर्ष, 36 वर्ष, 34 वर्ष, 37 वर्ष, 51 वर्ष, 25 वर्ष, 56 वर्ष, 32 वर्ष, 39 वर्ष, 32 वर्ष, 35 वर्ष, 42 वर्ष, 26 वर्ष, 46 वर्ष, 42 वर्ष, 57 वर्ष, 28 वर्ष, 43 वर्ष, 33 वर्ष, 51 वर्ष, 42 वर्ष, 43 वर्ष, 53 वर्ष, 43 वर्ष, 39 वर्ष, 27 वर्ष, 54 वर्ष, 21 वर्ष, 47 वर्ष, 26 वर्ष અને 40 વર્ષ। પૂરા વર્ષમાં તમને ઉંમર આપવામાં આવી છે, પણ મિત્રો યાદ રાખજો ઉંમર જે છે એ સતત ચલ કહેવાય। સતત ચલ એટલે જે પૂર્ણાંક હોય અપૂર્ણાંક હોય, ભલે આપણને પૂરા વર્ષમાં આપી છે પણ ઉંમર છે એ અપૂર્ણાંક પણ હોઈ શકે, એટલે એ ચલ છે એ સતત છે। તમે વ્યાખ્યા આપી હતી કે અસતત ચલ કોને કહેવાય, તો કે ટૂંકમાં જે ચલ પૂર્ણાંક સંખ્યા ધારણ કરે એ અસતત કહેવાય। જે ચલ પૂર્ણાંક અને અપૂર્ણાંક એટલે કે કોઈ પણ સંખ્યા ધારણ કરે એ સતત કહેવાય, અને જો અસતત ચલ હોય તો અનિવારક આવૃત્તિ વિતરણ બને, અને જો ચલ સતત હોય તો નિવારક બને। અહીંયા આપણો ચલ છે ઉંમર, ઉંમર એ સતત ચલ કહેવાય, એનું આવૃત્તિ વિતરણ છે એ હંમેશા નિવારક બને। આવૃત્તિ વિતરણ બનાવવા માટે મતલબ કે વર્ગો બનાવવા માટે અમુક નિયમો તમને અગાઉ 2 લેક્ચરમાં કીધા છે, પાછું એક વાર યાદ કરાવી દઉં। સૌથી પહેલા તમારે સૌથી નાનું અવલોકન શોધવાનું, ત્યાર પછી સૌથી મોટું અવલોકન શોધવાનું, બંનેનો જે તફાવત મળે સૌથી નાના અને સૌથી મોટાનો એ તફાવતને વિસ્તાર કહેવાય। એ વિસ્તારમાંથી જો તમને વર્ગ લંબાઈ આપેલી હોય તો વર્ગોની સંખ્યા તમે વર્ગોનું સૂત્ર મૂકો કે બરાબર આરના છેદમાં સી, તો તમને કે એટલે વર્ગોની સંખ્યા મળે। જો વર્ગો આપ્યા હોય તો આર અપોન કે કરો તો વર્ગ લંબાઈ મળે। આવું કાંઈ ના આપ્યું હોય તોય તમને કીધું હતું કે વર્ગોની સંખ્યા ઓછામાં ઓછી 6 અને વધુમાં વધુ 15 હોવી જોઈએ। વર્ગ લંબાઈ 2, 5, 10, 15, 25, 50 કે 100 ના કોઈ પણ લઈ શકાય, એના ગુણકમાં પણ તમે લઈ શકો। આ ઉપરાંત શ્રેણી અનિવારક હોય
तो કેવી રીતના નિવારણ કરી શકાય, મધ્યસ્થીમાં તો આવેલી હોય તો વર્ગો કેમ બને એની આગળ આપણે વાત કરી. સૌથી પહેલા આ દાખલા માટે આપણું પ્રથમ સ્ટેપ જે હશે એ હશે સૌથી નાનો અવલોકન શોધવાનો. સૌથી નાનો અવલોકન આ માહિતીમાં આખી માહિતી તમે જો તો આખી માહિતીની અંદર સૌથી નાનો અવલોકન જે છે એ આપણે 21 वर्ष 21 अवलोकन अपने तपास करिए तो सौथी मोटो अवलोकन आपको 58 वर्गमूळमां आपणने आपेली छे 5 आणि परथी आपणे सौथी पहेला विस्तार अने वर्गोनी संख्या मेळवशुं. आपणो विस्तार एटले के आर बराबर थशे एच माइनस ए. आर बराबर 58 माइनस 21 तो ए थाय 37. 8 માંથી 1 જાય તો 7, 5 માંથી 2 જાય તો 3. વર્ગલંબાઈ આપણને 5 આપી છે અને c બરાબર 5 કહેવાય તો k બરાબર 37 ભાગ્યા 5 કરીએ તો 7 5 35 અને બાકી લીધા હોય 2 તો 5 4 20 એટલે 7.4 જવા થાય. પણ વર્ગોની સંખ્યા છે એ ક્યારે અપૂર્ણાંક ન હોય એટલે ત્યાર પછીનો ઘન પૂર્ણાંક આપણે વર્ગોની સંખ્યા તરીકે લેવાનો એ છે 8. અને આમ પણ આપણું સૂત્ર છે કે હંમેશા c ગુણ્યા k ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8 થવું જોઈએ. c એટલે વર્ગનો, k એટલે વર્ગોની સંખ્યા, e બેનો ગુણાકાર. વિસ્તાર જેવડો ત્યારે મોટો થવો જોઈએ. અહીંયા c એટલે 5 છે, k એટલે 8 છે. તો 8 5 40 એ વિસ્તાર 37 કરતા મોટા છે અને k બરાબર આપણે 8 મતલબ 8 વર્ગો લેશું. વર્ગલંબાઈ 5 ની લેવાની છે પણ આપણે વર્ગો બનાવતી વખતે ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે સૌથી નાનો પ્રાંતર એ પ્રથમ વર્ગમાં આવવું જોઈએ અને સૌથી મોટો પ્રાંતર છે તે છેલ્લા વર્ગમાં આવવું જોઈએ. તો 5-5 ની વર્ગલંબાઈ માટે વર્ગની શરૂઆત ક્યાંથી કરવી ખાસ આ બાબત ખાસ જોજો. તમારે વર્ગની શરૂઆત કરવાની છે. તમારી જે વર્ગલંબાઈ 5 આપી છે એ 5 ના ગુણકમાં હોય, ખાસ કરીને 5 ના ગુણકમાં હોય અને પ્રથમ વર્ગમાં નાના અવલોકનનો સમાવેશ થતો હોય. એટલે કે 5 × 5, 5 × 2 = 10, 5 × 3 = 15, 5 × 4 = 20, 5 × 5 = 25. મતલબ કે તમે 20 થી 25 માં જાઓ તો તમારા 21 નો સમાવેશ થાય. 5 ના ગુણકમાં આવતું હોય અને સૌથી નાનું અવલોકન છે એ પ્રથમ વર્ગમાં આવતું હોય ત્યાંથી તમારે વર્ગોની શરૂઆત કરવાની છે. અહીંયા 21 ને પ્રથમ વર્ગમાં લાવવા માટે આપણે પહેલો વર્ગ છે એ 20 થી 25 નો બનાવવો પડે. વર્ગો બનાવવા માટે આપણે આવૃત્તિ વિતરણનું કોષ્ટક બનાવશું. જરી ગાવશું સાઈન કર્મચારીઓની ઉંમર દર્શાવતું નિવારણ c
सतत आवृत्ति वितरण एक कोष्टक बनावशुं एडी गाशु के भाई आ कोष्टक शेमुं छे तो के साइट कर्मचारीओनी उम्र दर्शावतुं निवारक सतत चल छे एटले आपणे निवारक बनावशुं। निवारक एटले जे ते वर्गनी ऊर्ध्व सीमानो समावेश तेज वर्गमां थतो होय अथवा तो बीजी तमने टूंकी व्याख्या आपी दो के निवारक वर्ग एटले कहेवाय के जे ते वर्गनी ऊर्ध्व सीमा त्यार पछीना वर्गनी अधो सीमा तरीके तरत आवती होय तो एने निवारक कहेवाय। अने एवा वर्गो बनाववा माटे आपणे 21 ने पहेला वर्गमां लेवा छे। पांच आपणी वर्ग लंबाई छे तो पांच ना गुणक पांच वर्गो बने एकवीस नो समावेश थाय अने पांच नो गुणक होय एवो वर्ग थाय पेलो 20 थी 25। आ बंने पांच ना गुणक ना आंकड़ा छे वर्ग लंबाई पांच छे अने 21 आ बंने नी वच्चे आवे। त्यार पछी बीजो वर्ग बनशे निवारक बनावीए छीए एटले 25 थी 30 त्यार पछी 30 थी 35 पछीनो वर्ग बनशे 35 थी 40 40 થી 45 45 થી 50 50 થી 55 આપણે છેલ્લા 58 નો સમાવેશ કરવો છે તો 55 થી 60 જોઈ લેવાનું 1 2 3 4 5 6 7 8 આપણે k બરાબર પણ 8 થવા જોઈએ। વર્ગો બની જાય પછી આ ગ્રુપ સ્ટેપ હશે આવૃત્તિ ચિહ્ન પર અને છેલ્લે આવૃત્તિ ચિહ્નનો સરવાળો કરીએ જેને આવૃત્તિ એટલે એફઆઈ કહેવાય વર્ગોને એક્સઆઈ કહેવાય। આવૃત્તિ ચિહ્ન આપવા માટે જે આપણે પ્રથમ બે લેક્ચરમાં વાતો કરી હતી ટીક કરશું અને આવૃત્તિ ચિહ્ન આપશું। અહીંયા આપણી પ્રથમ ઉંમર છે 32 વર્ષ અને ટીક કરશું 32 અને 32 નો સમાવેશ કેવા થાય તો કે 30 અને 35 ની વચ્ચે તો એની સામે એક આવૃત્તિ ચિહ્ન આપશે। ત્યાર પછી છે 42 તો 42 ને ટીક કરશું અને 42 નો સમાવેશ થાય 40 થી 45 ના એની સામે એક આવૃત્તિ ચિહ્ન આપશે। ત્યાર પછી 48 તો 48 નો સમાવેશ થાય 45 થી 50 ના એની સામે આવૃત્તિ ચિહ્ન આવશે। 35 હવે 35 બે જગ્યાએ છે 30 અને 35 માં છે 35 અને 40 માં છે તો 35 નિવારક શ્રેણી હોય તો હંમેશા નીચેના વર્ગમાં આવે કારણ કે આપણી વ્યાખ્યા છે જે તે ઉર્ધ્વ સીમાનો સમાવેશ તે જ સીમામાં ન કરતા પછીના વર્ગમાં કરવામાં આવે તો 35 નો સમાવેશ છે એ 35 થી 40 માં કરીશું। 23 23 નો સમાવેશ એ છે 20 થી 25 માં થાય પ્રથમ વર્ગમાં આવશે। 58 58 એટલે 55 અને 60 ની વચ્ચે આવે તો આપણે એને છેલ્લા વર્ગમાં આવશે। 52 52 છે એ 50 અને 55 ની વચ્ચે હોય તો આપણે 50 અને 55 ની વચ્ચે 52 આવશે। 38 38 છે એ 35 અને 40 આ બંનેની વચ્ચે હોય તો ત્યાં આપણે વર્ગ આવશે। 36 36 છે એ 35 અને 40 બંનેની વચ્ચે હોય ત્યાં આવૃત્તિ ચિહ્ન આવશે। 44 44 આવે 40 અને 45 ની વચ્ચે તો એની સામે આપણે આવૃત્તિ ચિહ્ન આવશે। 48 48 આવે 45 અને 50 ની વચ્ચે તો એની સામે એક આવૃત્તિ ચિહ્ન। 39 39 આવે 35 અને 40 ની વચ્ચે તો એની સામે એક આવૃત્તિ ચિહ્ન। 24 24 આવે 20 અને 25 ની વચ્ચે તો એની સામે આવૃત્તિ ચિહ્ન। 27 27 આવશે 25 અને 30 ની સામે તો એની સામે એક આવૃત્તિ ચિહ્ન। 29 29 આવશે 25 અને 30 ની સામે તો એની સામે આવૃત્તિ ચિહ્ન। 32 32 આવે 30 અને 35 ની સામે તો એમની સામે આવૃત્તિ ચિહ્ન। 34 34 આવશે 30 અને 35 ની સામે તો એની સામે આવૃત્તિ ચિહ્ન। 41 41 આવે 40 અને
पिस्तालीस की सामे तो त्या चिन्ह पिस्तालीस पिस्तालीस बे जगह आत तो अपने नीचे वर्ग में आवृत्ति चिन्ह एकावन एकावन नो समावेश थाय पचास थी पंचावन में तो आप पचास थी पंचावन की सामे आवृत्ति चिन्ह त्रीस त्रीस बे जगह तो नीचे वर्ग में अपने त्रीस थी पैंतीस तो आवृत्ति चिन्ह आप सुड़तालीस सुड़तालीस नो समावेश पिस्तालीस थी पचास की अंदर पिस्तालीस पिस्तालीस नो समावेश पिस्तालीस थी पचास में थे पांचमो चिन्ह चुम्मास चुम्मास नो समावेश चालीस थी पिस्तालीस में कर पी बावन बावन नो समावेश पचास थी पंचावन में अड़तीस अड़तीस नो समावेश पैंतीस थी चालीस में कर एकतालीस एकतालीस नो समावेश चालीस थी पिस्तालीस में थे एकत्रीस एकत्रीस नो समावेश त्रीस थी पैंतीस में थे पच्चीस पच्चीस नो समावेश पच्चीस थी त्रीस में थे अड़तीस अड़तीस नो समावेश पैंतीस थी चालीस में थे त्यार पछी छत्रीस छत्रीस नो समावेश पैंतीस थी चालीस में थे छत्रीस पछी चौत्रीस चौत्रीस नो समावेश छे त्रीस थी पैंतीस में थे साड़त्रीस साड़त्रीस नो समावेश पैंतीस थी चालीस में थे एकावन एकावन नो समावेश पचास थी पंचावन में थे पच्चीस पच्चीस नो समावेश पच्चीस थी त्रीस में थे छप्पन छप्पन नो समावेश छे पंचावन थी साइठ नी अंदर थशे बत्रीस बत्रीस नो समावेश त्रीस अने पैंतीस नी वच्चे थशे ओगणचालीस ओगणचालीस नो समावेश पैंतीस अने चालीस नी वच्चे थशे बत्रीस बत्रीस नो समावेश त्रीस अने पैंतीस नी वच्चे थशे पैंतीस पैंतीस नो समावेश पैंतीस अने चालीस की वच्चे थे बेतालीस बेतालीस नो समावेश चालीस अने पिस्तालीस की वच्चे थे छवीस छवीस नो समावेश पच्चीस अने त्रीस की वच्चे थे छेतालीस छेतालीस नो समावेश पिस्तालीस अने पचास की वच्चे थे बेतालीस बेतालीस नो समावेश चालीस अने पिस्तालीस की वच्चे थे सत्तावन सत्तावन नो समावेश पंचावन अने साठ की वच्चे अठ्यावीस अठ्यावीस नो समावेश पच्चीस अने त्रीस की वच्चे तेतालीस तेतालीस नो समावेश चालीस अने पिस्तालीस की वच्चे तेत्रीस तेत्रीस नो समावेश त्रीस अने पैंतीस की वच्चे एकत्रीस एकत्रीस नो समावेश त्रीस अने पैंतीस की वच्चे बेतालीस बेतालीस नो समावेश चालीस अने पिस्तालीस की वच्चे त्यार पछी तेतालीस तेतालीस नो समावेश चालीस अने पिस्तालीस की वच्चे त्रेपन त्रेपन नो समावेश पचास पंचावन में तेतालीस तेतालीस नो समावेश चालीस अने पिस्तालीस का वर्ग में ओगणचालीस ओगणचालीस नो समावेश पैंतीस अने चालीस का वर्ग में सत्यावीस सत्यावीस नो समावेश पच्चीस अने त्रीस का वर्ग में चौपन चौपन नो समावेश पचास अने पंचावन का वर्ग में एकवीस एकवीस नो समावेश एकवीस थी पच्चीस ना वर्ग में सुड़तालीस सुड़तालीस नो समावेश पिस्तालीस थी पचास ना वर्ग में छवीस छवीस नो समावेश पच्चीस थी त्रीस ना वर्ग में अने छेल्ला चालीस चालीस नो समावेश चालीस थी पिस्तालीस ना वर्ग में बधा ज वर्गों नी अंदर
आवृत्ति चिन्ह आपी दीधा पछी तमारे आवृत्ति की गणतरी करवानी छे। 25 થી 20 થી 25 ના વર્ગમાં 3 આવૃત્તિ આવી, 25 થી 30 માં 5 ને 3 8 આવૃત્તિ આવી, 30 થી 35 માં 10 આવૃત્તિ આવી, 35 થી 40 માં 11 આવૃત્તિ આવી, 40 થી 45 માં 12 આવૃત્તિ આવી, 45 થી 50 માં 5 ને 2 7 આવૃત્તિ આવી, 50 થી 55 માં 6 આવૃત્તિ આવી અને 55 થી 60 માં 3 આવૃત્તિ આવી। कुल आवृत्ति नो सरवाळो करो तो n बराबर 60 થવા જોઈએ। આ સતત પ્રકારના ચલનું આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું કેમ? સૌપ્રથમ પરિવર્તન લીધો, સૌપ્રથમ આપેલ જે રકમ હોય આખી રકમ એમાંથી સૌથી નાનો અવલોકન ગોતી લેવાનો અને સૌથી મોટો, મોટા અવલોકનમાંથી નાનો અવલોકન છે એ બાદ કરી નાખવાનો અને વર્ગ લંબાઈ જે આપેલી હોય એને વડે ભાગી નાખો, મોટામાંથી નાનું બાદ કરો 37 આવે, 5 વડે ભાગી નાખો એટલે 7 પોઈન્ટ સમથિંગ રકમ આવે, તો પોઈન્ટ વાળા વર્ગ ન બને। ત્યાર પછીનો ઘનફળ 8 આવે, 8 વર્ગો બનાવવાના અને ખાસ યાદ રાખવાનું કે સૌથી નાનો અવલોકન એ પહેલા વર્ગમાં આવવું જોઈએ, સૌથી મોટો અવલોકન છે એ છેલ્લા વર્ગમાં આવવું જોઈએ અને તમે જે વર્ગની શરૂઆત કરો એ વર્ગ છે એ જેટલી તમારી વર્ગ લંબાઈ હોય એના ગુણકમાં શરૂ થાય। 5 વર્ગ લંબાઈ છે તો 5 ના ગુણકમાં અને પ્રથમનો સમાવેશ થાય એવો વર્ગ તમારો 20 થી 25 નો બને, પછી 5 5 ની વર્ગ લંબાઈ છે તો બધા વર્ગ 5 ની વર્ગ લંબાઈમાં જવાના અને છેલ્લું જ્યાં સુધી આવી જાય ત્યાં સુધી લંબાવવાના, પછી તો માત્ર ટીક આપતું જવાનું અને આવૃત્તિ છે આપતું જવાનું। બહુ સરળ છે, તમે એક બે ઉદાહરણ ઘરે ગણશો તો તમે ખૂબ સરળતાથી સતત આવૃત્તિ વિતરણ છે એ તૈયાર કરી શકશો।